વાત કરવામાં આવે મહેસાણાની તો વિજાપુર બેઠકની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં પેચ ફસાયેલો છે. પેટા ચૂંટણીના જંગમાં કોંગ્રેસ પાટીદારની ટિકિટ આપે તેવી શક્યતા છે. વિજાપુરથી 4 પાટીદાર નેતાઓએ ટિકિટ માગી છે, જેમાં દિનેશ પટેલ, ભરત પટેલ, અમિતાબેન પટેલ જેનો સમાવેશ થાય છે, જેમણે ટિકિટ માગી છે વિજાપુર બેઠકની પેટા ચૂંટણી, જેને લઈને કોંગ્રેસ પણ વિમાસણમાં મુકાઈ ચૂકી છે. પેટા ચૂંટણીના જંગમાં કોંગ્રેસ પાટીદારને ટિકિટ આપે તેવી શક્યતા. મેં કોંગ્રેસની અંદર ધારાસભાની જે આ પેટા ચૂંટણી થઈ રહી છે એની અંદર ઉમેદવારી નોંધાવી છે, તો જો પાર્ટી મારી ઉપર પસંદગીનો કળશ ઢૂંઢશે તો હું ગત ટર્મની અંદર જે વોર્ડથી કોંગ્રેસના સીટ અપાવરાઈ હતી અહીંયા વિજાપુર તાલુકાએ, તો એના કરતાં પણ બમણી જંગી બહુમતીથી હું જીતાઈશ એવો દાવો કરું છું. ટક્કર તો 100% રહેશે, ટક્કર સારી એવી રહેશે. અમારી સીજે ચાવડા પક્ષ પલટો કરીને બીજેપીમાં જોડાયેલા હતા, જ્યારે કોંગ્રેસ વિજાપુરની પ્રજાએ પૂરેપૂરો એમને સાથ સહકાર આપી અને આટલી મોટી બહુમતીથી જીતાયા હતા, પરંતુ એમને પક્ષપલટો કરી અને બીજેપીમાં જોડાયા, તેથી અત્યારની વિજાપુરની પ્રજા એમના પર રોષે ભરાયેલી છે અને અમારા જે કોંગ્રેસના કામ કરેલા છે તેના હિસાબથી અમે વિજાપુરની જનતા જોડેથી પૂરેપૂરા વોટ લઈ શક્યું તેવું છે.